શાસક જો સારો હોય ને તો બધાને હિત થાય, સ્વભાવ જો ખરાબ હોય તો કોઈને હિત ન થાય. બધા જ ખેલ સ્વભાવના છે. ઘરમાં પાંચ જણા રહેતા હોય ને એકાબીજાને માથાકૂટ થાય તો એ માથાકૂટ માત્ર સ્વભાવની હોય છે. ટકરાવ અહંકાર અને સ્વભાવના જ હોય છે. માણા બધા જ હારા છે, બધા જ હારા છે, કોઈ ખરાબ જ નથી. અને કોઈને કાંઈ ખરાબ કરવાની ઈચ્છા થતી નથી, બધાને સારું જ કરવાની ઈચ્છા થાય. પણ હવ હવના સ્વભાવ હવ હવને નડે છે. આપણી જે આદતો પડી ગઈ છે અને આપણી ખોટી આદતની ઉપર કોક જ્યારે આપણને ટોકે છે ત્યારે આપણને સારું નથી લાગતું, સારું નથી લાગતું. એમાંથી મન દુઃખ થાય, એમાંથી માથાકૂટ થાય. બીજું છે હું અત્યારના જે જુવાનના છે એને રખડવું, મોડા હું મોડું જાગવું, આ બધી આદતો પડી ગઈ. હવે એ મોટાને ફાવે નહીં અને હકીકતમાં એ ખોટું છે ને ખરાબ છે. તો એ જુવાનને કોઈ કહે તો એને ગમે નહીં, એટલે પાછી માથાકૂટ થાય. સાત માળના મહેલ બનાવ્યા અને ફર્નિચર ગોઠવું હારું, સાત વેતનો તું અધિકારી, બાકી બધું પરબારું. આ ભર્યા છે ભંડારો પણ એમાં નથી જાજુ તારું. આ ભર્યા છે ભંડારો પણ એમાં નથી જાજુ તારું, શેર લોટનો તું અધિકારી, બાકી બધું પરભારું. મારું મારું કરતા હાલી નીકળમાં, પરોપકાર કરતો હારું, લોટ પાણીનો તને લાડવો પકડાવશે, બાકી બધું પરબારું. એક શ્રેષ્ઠ બાપ પોતાના પુત્રને બિહારીના ઉપદેશ આપે છે. તમામ મા બાપની ફરજ છે. એક ભાઈને સવારના પોરમાં કંઈક જવાનું હોય છે, વહેલા નોકરી કરે બિચારો થાકીને આવેલો, એની ઘરવાળીને કીધું કે વહેલા જગાડજો મારે જવાનું. હુઈ ગયો અને હુતો ને એમાં એને સ્વપ્ન આવ્યું ભયંકર. અને એવું સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં જે દેખાણું ને એ બધું જાગૃતમાં કરવા માંડ્યું, રાડે રાડું નાખવા માંડ્યું, બચાવો બચાવો બચાવો. પરસેવે રેબજેબ થઈ ગયો, એની ઘરવાળી વહેલી જાગી ગયેલી. તો એને એમ થયું કે આને થયું હું, તે આમ છાતી પકડીને ઊભો કર્યો, હું થયું. અને જ્યાં જાગી ગયો ને, પણ આમ ધ્રુજે હો, પરસેવે રેબજેબ, આખું ચકળ વકળ. એની ઘરવાળી કે પણ તને થયું હું, અરે તું વાત જ જવા દે, અરે પણ હું થયું, પણ થેન્ક યુ તે મને જગાડ્યો બચાવ્યો, પણ થયું હું. એ તો કે મને સ્વપ્ન આવ્યું હતું તને, હા શું કર્યું? સ્વપ્નમાં મેં મોટી જબર બેંક લૂંટી. હે બેંક લૂંટી? તે ગામને પાદર જવું હોય તો મારો હથવારો લઈશ, એટલો તો તું મરદ જો. રાતે કોઈ દડવા ઘરની બહાર પગ નથી મૂકતો, એટલો તો હિંમત વાળો છું. તને તું બેંક લૂંટ, તે બેંક લૂંટી, અરે પણ સ્વપ્ન, હા સ્વપ્નમાં તો લૂંટ. પછી પછી હું પકડાઈ ગયો. પછી તે કે કોર્ટમાં કે ચાલ્યો? પછી તે કે જેલની સજા થઈ, દહ વર્ષની થઈ. બોલ્યો કે એ બધું તો સાચું પણ મને એક પ્રશ્ન થાય છે. તે કે હું? 10 વર્ષની સજા હતી, ભોગવતા ભોગવતા 7 વર્ષ પૂરા થઈ ગયા, 3 વર્ષ બાકી હતા. અને એ મારો મગજ ગયો એટલે મેં પોલીસને માર્યા કેસ, અને મારીને ભાગી ગયો. હવે હું જેવો ભાગ્યો ને તો પોલીસ પાછળ પકડીને મને પકડી લીધો, પાછો અંદર નાખ્યો અને મને મારી મારીને ધોઈ નાખતા હતા, અને તે મને જગાડી દીધો અને મારું સ્વપ્ન અધૂરું રહ્યું. કે બહુ સારું થયું કે, પણ કે પ્રશ્ન એ છે કે 7 વર્ષની જેલ ભોગવી
ત્રણ વર્ણની બાકી છે એનું હું. ઓલી કઈક આવા સત્સંગમાં આવી છે, એને કીધું કે જાગ ગયા ને એટલે માફ હો ગઈ, કે સ્વપ્ન સે તું જાગ ગયા એટલે જેલ માફ હો ગઈ, અગર સોતા રહેતા તો પૂરી 10 સાલ કી ભોગની પડતી. હું તમે બધાએ આ 184માં ફેરા ભરતા ભરતા અહીંયા આવ્યા છીએ, જો જાગી જાઉં તો આપણું બધું માફ થઈ જાય. ઋષભદેવ ભગવાન કહે છે દીકરાઓ જાગી જાજો.